गरबा गिरनारनो हिंदू संस्कृतिमां अनेरू महत्व छे। ત્યારે શિવરાત્રી મહોત્સવનું વર્ષોથી અનેરું આયોજન થતું આવ્યું છે, ત્યારે આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા મહાશિવરાત્રી પર્વની ઉજવણી મહાકુંભ તરીકે કરવાની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે શક્તિ ભજન પીઠ એટલે કે કૃષ્ણપરી ગામમાં પરમ પૂજ્ય લક્ષ્મણ બાપુ બારોટનો આશ્રમ આવેલો છે કે જ્યાં ભજન ભોજન અને ભાવપૂર્વક ભક્તિરસનું આયોજન થતું હોય છે। મિત્રો, શિવરાત્રીનો મહાપર્વ જ્યારે નજીક આવી રહ્યું છે ત્યારે गरवा गिरनार नी वात करीशुं। तो गरवा गिरनार नुं हिंदू संस्कृति में अनेरू महत्व छे। त्यारे शिवरात्रि महोत्सव नुं वर्षोथी अनेरू आयोजन जूनागढ़ मुकामे थाय छे, परंतु आ वर्षे गुजरात सरकार द्वारा महाशिवरात्रि पर्वनी महाकुंभ तरीके उजवणी करवानी जाहेरात करवामां आवी छे। त्यारे मारे वात करवी छे आपनी साथे शक्ति भजन पीठ एटले कृष्णपरी गाममां परम पूज्य लक्ष्मण बापु बारोटनो आश्रम के ज्यां ભજન ભોજન અને ભાવપૂર્વક ભક્તિરસનું આયોજન થતું હોય છે। ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ શક્તિ ભજન પીઠ દ્વારા પરમ પૂજ્ય લક્ષ્મણ બાપુના ઉતારાની જૂનાગઢ મુકામે તડામાર તૈયારી થઈ રહી છે। ત્યારે ભજન પ્રેમીઓમાં એક જ નાદ થઈ રહ્યો છે, ગિરનારની ગોદમાં રૂખડ ફોજ મોજમાં। તારીખ 27/2/2019 થી તારીખ 4/3/2019 આ મહાશિવરાત્રી મહોત્સવમાં યોજાનારા શિવકુંભ મેળામાં ભજન સમ્રાટ શ્રી લક્ષ્મણ બાપુ દર વર્ષની જેમ સાર્વજનિક અન્નક્ષેત્ર અને સંતવણીનું સતત આ 22મા વર્ષે પણ અનેરું અને જોરદાર આયોજન કરી રહ્યા છે, જેની પૂર્વ તૈયારી રૂપે ચંદ્રેશભાઈ પટેલ પરોપકારી અને સેવાકી પ્રવૃત્તિ વર્ષોથી કરે છે અને હાલ તેઓ જૂનાગઢ મુકામે લક્ષ્મણ બાપુના ઉતારાની વ્યવસ્થામાં જોડાયેલા છે। તો આપણે પણ એમના આ આયોજનમાં સહભાગી બનીએ, સાથે સાથે વાત કરશું સ્વયંસેવક મંડળોની। તો ગુણા અને તોયણીના સ્વયંસેવક દ્વારા બાલકૃષ્ણભાઈ માસ્તરની આગેવાનીમાં રૂખડ રેલી અને તેઓ દ્વારા વિશેષ આયોજન સેવાકી પ્રવૃત્તિથી કરવામાં આવે છે। ત્યારે આ મિની કુંભની જ્યારે સરકારે જાહેરાત કરી છે ત્યારે બાલકૃષ્ણભાઈ માસ્તર જણાવે છે કે જય નારાયણ, જય મોગલમા, જય રૂખડ। શિવરાત્રી મહોત્સવ 2019 મિની કુંભ ભવનાથ જૂનાગઢમાં પૂજ્ય લક્ષ્મણ બારોટ બાપુના ઉતારે પંચમહાલ અને દાહોદ જિલ્લાના શ્રી કેસરીનંદન હનુમાનજી મંદિર, શ્રી ઓમ શ્રી યુવક મંડળ ગુણા ગામના સ્વયંસેવક મિત્રો તથા શ્રી બાપા સીતારામ મઢોલી પરિવાર તોયણી ગામના સ્વયંસેવક મિત્રો પૂજ્ય લક્ષ્મણ બારોટ બાપુના ઉતારે શિવ સૈનિકો બનીને, રૂખડના રખેવાળો બનીને 24 કલાક સેવા કરવા માટે તત્પર છે। જય ગિરનારી, જય મોગલમાં। આ શિવરાત્રીમાં રૂખડ રેલીનું આયોજન ભવ્ય અને દિવ્ય કરવામાં આવશે, જેમાં પર્યાવરણ બચાવો ઝુંબેશ, સ્વચ્છતા અભિયાન, વ્યસન મુક્તિ, સંસ્કૃતિનું રક્ષણ, પ્રકૃતિ જતન જેવા ઉદ્દેશોને સાર્થક કરવામાં આવશે। લક્ષ્મણ બાપુના આ ઉતારાની પૂર્વ તૈયારીમાં ટીનાભાઈ અને અરુણભાઈ બારોટ દ્વારા આયોજિત આ ભોજન અને ભજનના સમન્વયમાં આપણે પણ સેવા આપી સહભાગી બનીએ। આ વર્ષે મિની કુંભને લઈને જે સ્થળ બદલાયું છે, જે ભારતીય આશ્રમવાળા રોડ પર આસોપાલો હોટલની બાજુમાં છે, મિની કુંભની જાહેરાતથી ઉતારાની વ્યવસ્થા બદલાવવામાં આવી છે। કારણ કે સરકારશ્રી તરફથી જગ્યાની વપરાશ માટે પાર્કિંગ છોડવાનું હોવાથી આ વર્ષે જગ્યા બદલાવવામાં આવી છે, જે આપ સર્વની જાણ ખાતર। આ મહાશિવરાત્રી પર્વમાં ભોજન પ્રસાદનો ભંડારો અવિરત શરૂ જ રહે છે અને જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લે છે। પૂજ્ય લક્ષ્મણ બાપુના ઉતારે સર્વ સેવકગણ અને ભજન પ્રેમી દેશ વિદેશથી આવીને ભજનનો લાવો લે છે, સાથે સાથે ગુજરાતના સમર્થ ભજનિકો, લોકગાયકો અને વિવિધ કલાના ઉપાસકો આ 6 દિવસ દરમિયાન લક્ષ્મણ બાપુના ઉતારે પોતાની સેવાનો લાભ આપે છે। વાત કરશું વિશેષ તો ભજનની દુનિયામાં સાઉન્ડ એટલે વેગડ સાઉન્ડ, વેગડ એટલે ભજનના ચાહકોમાં માનીતું નામ તથા ગિરિરાજ સ્ટુડિયો એટલે અતુલ પટેલના હૃદયથી કંડારેલી તસવીરો। આમ વેગડ સાઉન્ડ અને ગિરિરાજ સ્ટુડિયોના સમન્વયથી રાત્રે ભજનનો માહોલ એવો જામે છે કે ગિરનારથી ગુરુ દત્તાત્રેય જાણે ભજન સાંભળવા આવ્યા હોય એવો અહેસાસ થાય છે। આ શિવરાત્રી મહોત્સવ દરમિયાન પૂજ્ય લક્ષ્મણ બાપુના ઉતારે સાધુ સંતોના અવિરત આગમન થાય છે, તેમજ સાધુ સંતોના સન્માન પણ થાય છે। ત્યારે શિવરાત્રી પર્વમાં પરમ પૂજ્ય વિશ્વ ભારતી બાપુ, પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ, પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુ તથા પરમ પૂજ્ય શેરનાથ બાપુની ઉપસ્થિતિ તો હોય છે, સાથે સાથે વિશ્વવનની પરમ પૂજ્ય મોરારી બાપુની ખાસ ઉપસ્થિતિથી ભજન પ્રેમીઓમાં ભજન ભોજન અને સંત દર્શનનો ત્રિવેણી સંગમ પૂજ્ય લક્ષ્મણ બાપુ બારોટના ઉતારે થાય છે। શક્તિ ભજન પીઠ
लक्ष्मण बापूना परिवार वती आप सौने आ 6 दिवस पधारवा માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે। જય ગિરનારી જય મોગલ। હું છું અરુણ બારોટ। આપને જણાવવાનો ખૂબ જ આનંદ થાય છે કે 27/2/2019 ના રોજ શિવરાત્રી મહોત્સવ ચાલુ થઈ રહ્યો છે। શક્તિ ભજન પીઠ આશ્રમ લક્ષ્મણ બાપુ બારોટ પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છે। તો આવો ભોજન અને ભજન સાથે જૂનાગઢ ભવનાથ મહાદેવનું સાનિધ્યમાં લક્ષ્મણ બાપુ બારોટ આપનું હાર્દિક સ્વાગત કરી રહ્યું છે। તો આવો જય ગિરનારી જય મોગલ। તો પધારો અને ભજન ભોજન અને સંત દર્શનથી જીવન ધન્ય બનાવો। જય નારાયણ, જય ગિરનારી, જય રૂખડ, જય સિયારામ।